આજે બપોરે 3 વાગે ભારતના વડાપ્રધાનશ્રી તમામ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એક બેઠક યોજવાના છે. આ બેઠકમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ ભાગ લેશે. આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પણ આ વિડીયો કોન્ફરન્સમાં ગુજરાતમાં જે પ્રવર્તમાન પરિસ્થિતિ છે એ બાબતનો વિગતવાર ઉલ્લેખ માનનીય વડાપ્રધાનશ્રીને કરવામાં આવશે. વિગતવાર પ્રવર્તમાન પરિસ્થિતિની જાણકારી સાથે સાથ ભવિષ્યની રણનીતિ કેવી હોવી જોઈએ, ગુજરાતમાં વ્યાપારિક ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે જનજીવનને ઝડપથી પૂર્વવત અને સામાન્ય કરવા માટે કયા કયા પગલાઓ લઈ શકાય એ બાબતમાં ભવિષ્યની રણનીતિ સંબંધે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ભારતના વડાપ્રધાનશ્રી સાથે તમામ મુખ્યમંત્રીશ્રીઓની જે વિડીયો કોન્ફરન્સથી બેઠક થવાની છે એમાં પોતાનો વિચાર રજૂ કરશે. હાલ ગુજરાત શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવીને ગુજરાતમાં રોજીરોટી કમાવા માટે આવતા પરપ્રાંતીય શ્રમિકો અને મજૂરોને એમના વતન મોકલવા માટેનું એક ભગીરથ કાર્ય હાથ ધરી રહ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર અને એમાં ખાસ કરીને સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ આ 4 જિલ્લાના કલેક્ટરો દ્વારા, પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા ખૂબ જ સારી યોજના બનાવીને આયોજનબદ્ધ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીને શ્રમિકોને, મજૂરોને એમના પોતાના વતન યુપી, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાં મોકલવા માટેનું કામ અત્યારે ચાલી રહ્યું છે. આજે સવારે 8 વાગ્યા સુધીમાં સંપૂર્ણ ભારતમાં કુલ 461 ટ્રેન શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી હતી. આ 461 ટ્રેન પૈકી ગુજરાતમાં કુલ 209 જેટલા ટ્રેન ચલાવવામાં આવી છે, જે કુલ ટ્રેનની સંખ્યાના 45% થવા જાય છે. એની સાપેક્ષમાં બીજા રાજ્યો મહારાષ્ટ્ર, ત્યાં 61 ટ્રેનો જે 13% કુલ ટ્રેનોની સંખ્યાના થવા જાય છે, મહારાષ્ટ્રમાં 13% જેટલી ટ્રેનો ચલાવવામાં આવી છે. તેલંગાના, ત્યાંથી અત્યાર સુધીમાં એટલે કે આજે સવારે 8 વાગ્યા સુધીમાં કુલ 27 ટ્રેનો ચલાવવામાં આવી હતી, જેનો પ્રતિશત 6% થાય છે, 6% થાય છે. પંજાબમાં 49 ટ્રેનો ચલાવવામાં આવી હતી સવારે 8 વાગ્યા સુધીમાં, જે ટકાવારીની દ્રષ્ટિએ 11% થવા જાય છે. ગુજરાતના 45% જે હિસ્સો છે એની સામે મહારાષ્ટ્ર 13%, પંજાબ 11% અને તેલંગાણામાં 6% ટ્રેનો ચલાવવામાં આવી છે. અન્ય રાજ્યોનો હિસ્સો એના કરતા પણ ઓછો છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જિલ્લા કલેક્ટરોને તાકીદ કરી છે કે શ્રમિકો એકવાર કોરોનાની પરિસ્થિતિના કારણે પોતાના વતન પાછા જવા માંગે છે, ત્યાં જઈને સ્વજનોની વચ્ચે, પરિવારજનોની વચ્ચે, એમના માતા પિતા, કુટુંબીજનોની વચ્ચે જઈને આશ્વસ્ત થવા માંગે છે અને ત્યારબાદ એમને એમની રોજીરોટી માટે, કામ માટે જે નિર્ણય લેવાનું થાય એમાં પણ રાજ્ય સરકાર સંપૂર્ણપણે એમની સાથે છે. પરંતુ હાલ ઘણા લાંબા સમયથી લોકડાઉનના કારણે યુપી, બિહાર, ઓડિશા, ઝારખંડ, એમપી, રાજસ્થાન અને અન્ય રાજ્યોના જે પરપ્રાંતીય લોકો રોજીરોટી કમાવા માટે ગુજરાતમાં આવે છે અને ગુજરાતના વિકાસમાં યોગદાન પણ કરે છે, પરંતુ સાથોસાથ એમના કુટુંબીજનોને રોજીરોટી પણ
गुजरात में रोजगारी कारण मे जारे एक बार ए अस्वस्थ थवा माटे पोताना वतन में जवा मांगता होय त्यारे तंत्र खड़े पगे रहीने एमनी साथे रहीने संवेदना साथे मुख्यमंत्री श्रीना आदेश अने निर्देशना अनुसंधाने एना पगले तमाम प्रकारनी तैयारीओ करे छे अने अत्यार सुधीमां गईकाल रात सुधीमां कुल 209 जेटली ट्रेनो गुजरातमांथी चलावामां आवी छे। ते पैकी उत्तर प्रदेश जवा माटे 147 ट्रेन चलावामां आवी छे, बिहार जवा माटे 23 ट्रेनो चलावामां आवी छे, ओडिशा जवा माटे 21 ट्रेनो चलावामां आवी छे, मध्यप्रदेश जवा माटे 11 ट्रेनो चलावामां आवी छे, झारखंड जवा माटे 6 ट्रेनो चलावामां आवी छे अने छत्तीसगढ़ माटे पण एक ट्रेन रवाना थयेल छे गईकाले मध्यरात्रि सुधीमां। अहमदाबादथी शहरोनी दृष्टि आपणे जोवा जोईए तो अहमदाबादथी अत्यार सुधीमां 50 ट्रेन, सूरतथी 72 ट्रेन, वडोदराथी 16 ट्रेन, राजकोटथी 10 ट्रेन, मोरबीथी 7 ट्रेन, पालनपुरथी 6 ट्रेन, नडियाड अने जामनगरथी 5-5 ट्रेन, आणंद अने गोधराथी 4-4 ट्रेन, भावनगर, जूनागढ़, नवसारी अने वापीथी 3-3 ट्रेन अने अन्य जिलाओमांथी एक के बे ट्रेनों अत्यार सुधीमां रवाना करवामां आवेल छे। आ 209 ट्रेनोना माध्यमथी अत्यार सुधीमां कुल 2,56,000 जेटला परप्रांतीय श्रमिकों मजूरोने मोकलवामां आवेल छे। आजे दिवस दरमियान कुल 30 ट्रेनो रवाना थशे। ए 30 ट्रेन जे आजे रवाना थाय छे ए पैकी अहमदाबादथी 9 ट्रेन रवाना थशे, जेमां 7 ट्रेन 8 ट्रेन यूपी जवा माटे अने एक ट्रेन छत्तीसगढ़ जवा माटे छे। अहमदाबादथी आजे जे 9 ट्रेन रवाना थाय छे ए पैकी 8 ट्रेन उत्तर प्रदेश जवा माटे अने एक ट्रेन छत्तीसगढ़ जवा माटेनी छे। सूरतथी आजे कुल 8 ट्रेन रवाना करवामां आवशे, जेमां 4 ट्रेन यूपी जवा माटे, 2 ट्रेन ओडिशा जवा माटे, 1 ट्रेन झारखंड जवा माटे अने 1 ट्रेन उत्तराखंड जवा माटे त्यांथी सूरतथी रवाना थशे। राजकोटथी आजे जे 3 ट्रेन रवाना थवानी छे ते पैकी 2 ट्रेन उत्तर प्रदेश माटे अने 1 ट्रेन मध्यप्रदेश माटे राजकोटथी रवाना थशे। वडोदरा अने मेहसाणाथी पण 2-2 ट्रेन आजे रवाना थशे। ए उपरांत अंकलेश्वर, गांधीधाम, जामनगर, सुरेन्द्रनगर, पोरबंदर अने जूनागढ़थी पण 1-1 ट्रेन आजे दिवस दरमियान रवाना थशे। एम गईकाले मध्यरात्रि सुधीनी 209 ट्रेनों अने आजनी 30 ट्रेनों मळीने आजे मध्यरात्रि सुधीमां 239 ट्रेनोंना माध्यमथी लगभग 2,94,000 जेटला लोकोने गुजरातमांथी एमना वतन एकवार एमना कुटुंबीजनोने मळवा माटे मोकलवानी व्यवस्था राज्य सरकार द्वारा मुख्यमंत्रीश्रीना आदेशो अने निर्देशो मुजब जिल्ला वहीवटीतंत्र द्वारा खूब ज सारी रीते करवामां आवी छे। आप समझी सको छो एम लगभग 3,00,000 परप्रांतीय लोको टूंका गाळामां ज आ ऑपरेशन बीजी तारीखे शुरू करवामां आव्युं 2 ट्रेनना माध्यमथी अने अन्य राज्योना राज्य सरकारो साथे संकलन अने परामर्श जे ते जिल्ला अथवा यूपी अने अन्य राज्योमां डिविजननो सिस्टम छे, मंडळनो सिस्टम छे, ए मंडळ साथे कोऑपरेट करवानुं, कोऑर्डिनेट करवानुं, एमां एक अठवाडियाना गाळामां जे आ मोटी कामगीरी राज्य सरकार द्वारा आयोजनबद्ध रीते तबक्कावार करवामां आवी छे ए खूब ज प्रशंसनीय छे अने परप्रांतीय श्रमिकों जे लोको यूपी, बिहार, एमपी, ओडिशा, राजस्थान वगैरेमां जाय छे एमना मोड़ा उपर जे आनंद अने खुशीनो भाव छे, बाळको साथे जाय छे, परिवार साथे जाय छे, गरबीओनी अत्यारे रजाओ छे समग्र देशमां, त्यारे एमने पोताना वतनमां पोताना सगा संबंधीओने कुटुंबीजनोने मळवा माटे अने आजे पण लॉकडाउन स्थिति छे
તેમ છતાં શ્રમિકો માટે ભારત સરકારે રેલ મંત્રાલયે સ્પેશિયલ ટ્રેનો ચલાવી અને એમાં જિલ્લા વહીવટી તંત્રે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બસમાં એમને સ્ટેશન સુધી લાવવાનું, થર્મલ સ્ક્રીનિંગ થઈ જાય, એમના આરોગ્યની તપાસ થઈ જાય, સારી રીતે ટ્રેનમાં બેસીને જાય, પાણી અને જમવાની સગવડ રેલવે દ્વારા કરી આપવામાં આવે, એટલી સુંદર વ્યવસ્થા સાથે શ્રમિકો રવાના થાય છે અને એમના જે મોઢા ઉપરનો આનંદ છે એ સહજ રીતે જોઈ શકાય છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ એવી જાહેરાત કરી હતી કે મધ્યમ વર્ગના જે લગભગ 61 લાખ કુટુંબો છે એમને એપ્રિલમાં જે રીતે ફૂડ બાસ્કેટ વિનામૂલ્યે આપવામાં આવ્યું હતું એ જ રીતે મે મહિનામાં પણ એમને ફૂડ બાસ્કેટ જેમાં 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ અને 1 કિલો દાળનો સમાવેશ થાય છે એ વગર મૂલ્યે આપવામાં આવશે. અમદાવાદ શહેર સિવાય સમગ્ર રાજ્યમાં હાલ વિતરણની કામગીરી ચાલુ છે. આજે સામાન્ય વિતરણના છેલ્લો દિવસ છે. અત્યાર સુધીમાં લગભગ 33 લાખ જેટલા કુટુંબોએ, જે મધ્યમવર્ગીય પરિવારના કુટુંબો છે, એમને આ રાશન પૂરું પાડવામાં આવ્યું છે. આજે સાંજ સુધીમાં આ આંકડો વધીને લગભગ 36 લાખ કુટુંબો સુધી પહોંચવાનો અંદાજ છે. આવતીકાલે મોપઅપ રાઉન્ડના માધ્યમથી છેલ્લો દિવસ રાખવામાં આવ્યો છે કે જે લોકો 7મી, 8મી, 9મી, 10મી અને 11મી મેના દિવસે કોઈ પણ સંજોગો વસાત અનિવાર્ય કારણોસર પોતાનો જથ્થો ન મેળવી શક્યા હોય એવા એપીએલ 1ના કુટુંબો એ 12મી તારીખે એટલે કે આવતીકાલે સસ્તા અનાજની દુકાન ઉપરથી પોતાનો જથ્થો વિનામૂલ્યે મેળવી શકે છે. એપ્રિલ મહિનામાં 61 લાખ પૈકી લગભગ 42 લાખ કુટુંબોએ આ યોજનાનો લાભ લીધો હતો. એનો અર્થ છે કે 70% જેટલા મધ્યમવર્ગીય પરિવારો એપીએલ 1ને જે મફત રાશન આપવામાં આવે છે એનો લાભ એમને એપ્રિલ મહિનામાં લીધો. 30% લોકો જેની સંખ્યા લગભગ 18-19 લાખ કુટુંબ જેટલી થવા જાય છે આવા કુટુંબોએ ઉચ્ચ મધ્યમવર્ગીય પરિવારના, સારા સુખી સંપન્ન પરિવારના મધ્યમવર્ગીય લોકોએ માનનીય મુખ્યમંત્રીશ્રીની અપીલ કે સારા સંપન્ન મધ્યમવર્ગના લોકો, વધુ જરૂરિયાતવાળા ગરીબ મધ્યમવર્ગના લોકોના તરફેણમાં પોતાનું રાશનનો હક હિસ્સો સ્વેચ્છાએ જતો કરે એ અપીલને માન આપીને 30% જેટલા મધ્યમવર્ગના લોકોએ એપ્રિલ મહિનામાં પોતાનું રાશનનો હક વધુ જરૂરિયાતમંદ મધ્યમવર્ગીય પરિવારોના તરફેણમાં જતો કર્યો હતો એ જ ટ્રેન્ડ મોટાભાગે મે મહિનામાં પણ જોવા મળી રહ્યું છે. અને એક અનુમાન પ્રમાણે આજે સાંજ સુધીમાં લગભગ 36 લાખ, આવતીકાલના રાઉન્ડ પૂરું થાય ત્યારે લગભગ 39-40 લાખ, કેમ કે આવતીકાલે રેગ્યુલર દિવસ નથી, મોપઅપ રાઉન્ડ છે, એમાં લગભગ 39-40 લાખ સુધી આવતીકાલે સાંજ સુધીમાં આ આંકડો પહોંચશે. અને હવે પછી જ્યારે અમદાવાદ શહેર માટે નવી તારીખો જાહેર કરવામાં આવશે ત્યારે આ આંકડામાં હજુ પણ થોડીક વધારો થવાની શક્યતા છે. મનરેગાના કામોનો ઉલ્લેખ મેં 2-3 દિવસ પહેલા કર્યો હતો. આજે મનરેગાના કામો ઉપર અલગ અલગ ગામોમાં લગભગ 3,05,000 જેટલા મજૂરો, શ્રમિકો, ગુજરાતી ભાઈઓ અને બહેનો કામ ઉપર આવી રહ્યા છે. સુજલામ સુફલામ જળ અભિયાન, જેમાં તળાવ, ચેકડેમ, રિઝર્વાયર અથવા નાની મોટી નદીઓને ડિપેન્ડ કરવાનું કામગીરી થાય છે એના ઉપર પણ લગભગ 23 લાખ શ્રમિકો હાલ કામ કરી રહ્યા છે. એમ સમગ્ર રાજ્યમાં આજની તારીખે લગભગ 3,28,000 જેટલા શ્રમિકો મનરેગા અને સુજલામ સુફલામ જળ અભિયાનના કામ ઉપર પોતાનું રોજીરોટી મેળવી રહ્યા છે. એમાં દાહોદ જિલ્લામાં લગભગ 20,168 શ્રમિકો, નર્મદા જિલ્લામાં 33,800 શ્રમિકો, છોટાઉદેપુર જિલ્લામાં 20,821 શ્રમિકો, પંચમહાલમાં 20,041 શ્રમિકો, ભાવનગરમાં 37,519 શ્રમિકો અને સાબરકાંઠામાં 18,511 અને અન્ય જિલ્લાઓનું બધું ભેગું કરીએ તો મનરેગા ઉપર
આજે 3,05,000 શ્રમિકો કામ ઉપર આવેલા છે. સુજલામ સુફલામ જલ અભિયાન ઉપર 23,000 શ્રમિકો આવેલા છે. એમ સમગ્ર રાજ્યમાં મનરેગા અને સુજલામ સુફલામનું ભેગું કરીએ તો 3,28,000 જેટલા શ્રમિકો આજે કામ ઉપર આવીને અલગ અલગ ગામડાઓમાં પોતાનું રોજીરોટી મેળવી રહ્યા છે. ધન્યવાદ.